નમસ્તે દર્શક મિત્રો, લાવરી ફિલ્મ્સમાંથી હું અજ્ઞાતવાસી વિજય આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. મળવા જેવા માણસ સિરીઝમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી ધર્મેન્દ્રભાઈ શેઠ. ધર્મેન્દ્રભાઈ શેઠ પોતે એક ઇંગ્લિશ ટીચર છે. તેઓ ફ્લુએન્ટલિંગ્વા નામને એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યા છે અને એ ઇન્સ્ટિટ્યૂટની અંદર સુરત શહેરના નામાંકિત બિલ્ડર, નામાંકિત વકીલ, નામાંકિત ડૉક્ટર અને ઘણા બધા પ્રતિષ્ઠિત અને પૈસાવાળા વ્યક્તિઓ એમની પાસેથી ટીચિંગ લેવા માટે આવે છે. તો શું છે એવી ખાસિયત એમની પાસે અને શું છે એમનો જર્ની, આપણે એમની પાસેથી જાણીએ છીએ, ધર્મેન્દ્રભાઈ શેઠ પાસેથી. નમસ્તે ધર્મેન્દ્રભાઈ. નમસ્કાર. તમારો પરિચય આપી અમારા દર્શક મિત્રોને તમારી જર્ની વિશે જણાવશો સાહેબ? ચોક્કસ મિત્રો, હું મૂળભૂત રીતે સુરતનો જ વ્યક્તિ છું અને પોતે એન્જિનિયર છું અને એન્જિનિયરિંગ કર્યા પછી જીએનએફસી ભરૂચ અને એલએનટી હજીરામાં મેં લગભગ 4 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં વર્ક કર્યું અને તે વખતે મેં જોયું કે મારા જેવા ઘણા બધા વ્યક્તિઓ જે લોકોએ પોતાની માતૃભાષામાં અભ્યાસ કર્યો હોય અને પછી જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજ વ્યવહારમાં વાપરવાની હોય, વર્કપ્લેસ પર હોય, તો તે વખતે એ લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી. એટલે મને પણ કંઈક એક ખૂંચતું હતું કે કંઈક આના માટે કરવું જોઈએ અને સંજોગો એવા થયા કે મને એક બહુ સરસ મારા ગુરુ મળ્યા, લેટ ડૉક્ટર M.I. જોશી, અને એમના ઘરે મેં અંગ્રેજી શીખવાનું સ્ટાર્ટ કર્યું એલએનટીના વર્કની સાથે જ. અચ્છા. અને તે વખતે ધીમે ધીમે અંગ્રેજી શીખતા મને એ ભાષા પ્રત્યે કંઈક લગાવ થઈ ગયો અને એટલો બધો મને એમ લાગે કે અંગ્રેજી વધારે ને વધારે શીખવું જ છે. અને મારા ગુરુ લેટ ડૉક્ટર M.I. જોશી સાહેબને પણ હું એક પ્રિય વિદ્યાર્થી તરીકે એમણે મને લીધો હતો. એટલે એમ કરતાં કરતાં અંગ્રેજી શીખવાનું સ્ટાર્ટ કર્યું અને પછી એવું લાગ્યું કે આમાં એલએનટી જોબ સાથે કોઈક ઇન્ટેન્સિવ વર્ક કરવું હોય ભાષામાં તો કદાચ એ શક્ય નથી. એટલા માટે મેં મારી જોબ છોડીને, હવે એ વખતે મારા મેરેજ થઈ ગયા હતા, એક બાળક પણ હતું, એટલે મારે કમ્પલસરી અર્નિંગ તો કરવું જ પડે. એટલે મેં મેથેમેટિક્સ મારું સારું હતું એટલે મેં મેથેમેટિક્સ ભણાવવાનું શરૂ કર્યું અને સાથે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. બહુ સરસ. એટલે આ બે વસ્તુ સાથે પેરેલલ ચાલી અને મારા ગુરુનો મારા પર 4 હાથ, એટલે મને બહુ જ એમણે મદદ કરી અને ધીમે ધીમે અંગ્રેજી હું શીખતો ગયો અને પછી એમને લાગ્યું કે આ વ્યક્તિ અંગ્રેજી ભાષા શિક્ષણમાં આવી શકે એવું છે. એટલે એમણે મને કીધું કે તું હવે ઇંગ્લિશ પણ શીખવાનું સ્ટાર્ટ કર. એટલે એમના ઘરમાં જ, એમના અંગત ફેમિલીના અમુક વ્યક્તિઓ સાથે જ મેં અંગ્રેજી શીખવવાનું પણ સ્ટાર્ટ કર્યું. એટલે સર ત્યાં આમ દૂર બેઠેલા હોય, ઓબ્ઝર્વ કરે, એને એ જ મારો બીએડ ક્લાસ. એ મને ગાઈડન્સ આપે ક્લાસ પોતે, એટલે મને કહી કે તારે આ વસ્તુ આમ કરવાની હતી, આને બદલે આમ કરી શકાય. એટલે એમ કરતાં કરતાં મારું ઇંગ્લિશ લેંગ્વેજ શીખવવાની જે મેથડ ને બધું ત્યાંથી હું શીખ્યું એમની પાસેથી. પછી એમણે કહ્યું કે જો તારે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ફિલ્ડમાં આવવું હોય સિરિયસલી તો પછી બધા જ ફોર્મલ ક્વોલિફિકેશન લેવા જ જોઈએ. તમે બીએસસી હો, બીકોમ હો અને પછી ઇંગ્લિશ ભણાવો, એને બદલે તમારી પાસે ઇંગ્લિશ લેંગ્વેજની જો ડિગ્રી હોય અને પછી ભણાવતો હોય તો તમારું વિઝન પણ એક ચોક્કસ પ્રકારનું બદલાયેલું હોય. એટલે પછી મેં બીએ કર્યું, ત્યાર પછી એમએ કર્યું, આ બધું મેરેજ પછી, એક બાળકના જન્મ પછી. એટલે બીએ કર્યું, એમએ કર્યું. મેં ઓસ્માનિયા યુનિવર્સિટી હૈદરાબાદમાંથી કર્યું કારણ કે ત્યાંનું મને સિલેબસને બધું બહુ જ ગમ્યું હતું, એકદમ ડિટેલમાં અને અંગ્રેજી ભાષામાં ટૂંકમાં તમે ખૂંપી જાઓ એ પ્રકારનું એ લોકોનો સિલેબસને બધું હતું. એટલે મેં બીએ કર્યું, એમએ કર્યું અને પછી મારા ગુરુની ખાસ ઈચ્છા હતી કે તું પીએચડી પણ કર, કારણ કે કોઈ પણ વિષયમાં તમે ડેપ્થમાં તમે સ્ટડી કરો ને તો જ એનું તમને હૃદય જોવા મળે. એટલે મેં પીએચડી સ્ટાર્ટ કર્યું આપણે, અને એ તો મેં અહીંયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું એટલા માટે કે તમારે ગાઈડ સાથે સંપર્કમાં રહેવું પડે. તમે હૈદરાબાદથી કે ચેન્નાઈથી કરો તો એ બહુ અઘરું પડી જાય. એટલે મેં અહીંયા સુરતથી જ પીએચડી સ્ટાર્ટ કર્યું અને અનફોર્ચ્યુનેટલી મારું પીએચડીના 2 વર્ષ થયા હતા અને મારા ગુરુનું ડેથ થયું. તે વખતે હું ખાસો ફ્રસ્ટ્રેશનમાં આવી ગયો અને મેં લગભગ પીએચડી માંડવડ કર્યું હતું કે મારે હવે નથી કરવું આગળ. પછી એવા કંઈક સંજોગો થયા અને ફરીથી મને એક બીજા એક વ્યક્તિ મળ્યા અને એમનાથી પછી પ્રેરણા મળી અને મેં ફરીથી પીએચડી ચાલુ કર્યું અને 7 વર્ષે મેં એ પૂરું કર્યું. વાહ, ગ્રેટ. અને ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ફિલ્ડમાં તો મારી પોતાની એક સંસ્થા પણ હતી, ફોરમ લેંગ્વેજીસ નામથી, જૂની સંસ્થા. ત્યાર પછી મેં અમારા ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, એક બહુ જ મોટું એસોસિએશન છે, કદાચ લાર્જેસ્ટ એસોસિએશન આજની તારીખમાં છે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર્સ માટેનું, તો એમાં પહેલાં હું સામાન્ય એક સભ્ય તરીકે જોડાયો. પછી એ લોકોએ મને કમિટીમાં લીધું त्यार पछी मने ए लोकोए नेशनल वाइस प्रेसिडेंट पण बनाव्यो ए संस्थामां। अच्छा। तो कदाच साउथ गुजरातमांथी हुं पहेलो व्यक्ति होईश के संस्थामां गयो। गुजरातमांथी पहेलो व्यक्ति कदाच के लेवल सुधी त्यां नेशनल वाइस प्रेसिडेंट तरीके पहोंच्यो। सुपर। पण ए 6 वर्ष में जे काम कर्युं तेमां भारतना अने विदेशना एटला बधा इंग्लिश लैंग्वेज एक्सपर्ट साथे मारो संपर्क थयो अने बहु शीखवा मळ्युं मने अंदर। ए जर्नी मारी बहुत सरस रही। सरस। अने पछी छल्ला 4-5 वर्ष में त्यां एमां एडिटर तरीके पण काम कर्युं। अमारी एक जर्नल आवे छे इंग्लिश लैंग्वेज टीचिंग माटेनी, तो एमां एडिटर तरीके पण काम कर्युं। अने छल्ला लगभग 7-8 वर्षथी हवे हुं मारी पोतानी एक संस्था फ्लुएंटलिंग्वा नामे चलावी रह्यो छुं। अच्छा। फ्लुएंटलिंगुआ नामनी अंदर जे के मने क्यूरियोसिटी थाय छे, तो मने अने अमारा दर्शक मित्रोने जणावशो एनुं मीनिंग शुं छे ने एना विषे? अने हाँ, चोक्कस जी। एक्चुअली ये नाम आपता पहला बहुत चर्चा विचारणा बधी थयेली हती जी। अने मने मारा एक संस्कृतना शिक्षक मने याद आव्या जी। संस्कृतना मारा शिक्षक हता ने, मैंने एमने एक बार प्रश्न पूछेलो कि आ ट्यूबलाइट जे छे ए संस्कृत भाषा ज्यारे व्यवहार में वपराती हती ते वखते तो हती ज नहीं, ये तो विज्ञाननी एक शोध छे जी। तो एना माटे हवे अत्यारे संस्कृतमां तमे शब्द केवी रीते बनावो? अच्छा। એટલે એમણે કીધું કે સંસ્કૃત તો એટલી બધી રીચ લેંગ્વેજ છે, સમૃદ્ધ ભાષા છે કે એના માટે કંઈ પણ અશક્ય નથી જી। એટલે એમણે કીધું કે આ ટ્યુબલાઇટ માટે મારે જો બોલવું હોય તો એમ દીપ દંડિકા બોલી શકું। બરાબર। મારા મગજમાં સ્ટ્રાઇક થઈ કે હા, આ તો ઇંગ્લિશમાં પણ પોસિબલ છે કે તમે બે શબ્દો ભેગા કરીને એક નવો શબ્દ બનાવો, અને એ પણ બહુ કોમન છે, જેવી રીતે હોમવર્ક છે, ક્લાસરૂમ છે, તો આવા હજારો શબ્દો બનેલા છે। એટલે મારા મગજમાં આવ્યું કે ભાઈ, મારી સંસ્થામાં મારે એવું નામ જોઈએ કે નામથી જ લોકોને ખબર પડે કે આ શેના માટે છે। બરાબર। તો અમારો ધ્યેય જે છે તે કોઈ પણ ભાષાની અંદર વિદ્યાર્થીઓને ફ્લુઅન્ટ કરવાનો છે, પછી એ ઇંગ્લિશ હોય કે ફ્રેન્ચ હોય કે જર્મન હોય। બરાબર। તો ફ્લુઅન્સી એક ગોલ છે। તો મને એવું હતું કે આ શબ્દ કોઈ પણ રીતે નામમાં આવવો જોઈએ, એટલે મેં લીધું ફ્લુઅન્ટ। ફ્લુઅન્ટ એટલે કોઈ વ્યક્તિ ફ્લુઅન્ટ બોલતો હોય તો એ ફ્લુઅન્ટ। અને લિંગ્વા એ એક ફોરેન રૂટ છે, જેનો અર્થ થાય છે ટંગ, જીભ જે આપણે કહીએ। જેમ આપણે માતૃભાષા માટે મધર ટંગ કહીએ ને, તો એવી રીતે ટંગ એટલે એક જીભ, એટલે કે ભાષા માટે વપરાતું છે। તો એના પરથી મેં લખ્યું કે ભાઈ ફ્લુએન્ટલિંગ્વા, આ નામ મને બહુ જ ગમી ગયું। અને મારા ગુરુ અત્યારના જે છે ડૉક્ટર સુધાકર મરાઠે, એમણે પણ આ પાસ કર્યું કે હા, આ ચાલી શકે એમ છે। એટલે પછી અમે ફ્લુએન્ટલિંગ્વા એ શબ્દ રાખ્યો। મને ખબર છે કે ઘણા બધા વ્યક્તિઓને બોલવામાં તકલીફ પડે છે, મારે ઘણીવાર એ સમજાવવું પણ પડે છે, પણ છતાં એક મને નામ ગમી ગયું। એ મને એક તક મળે છે કે ભાઈ, અંગ્રેજી ભાષામાં શબ્દો કેવી રીતે બને અથવા બીજી ભાષામાંથી કેવી રીતે આવે છે તે સમજાવવાની એક તક મળે। બહુ સરસ। ધર્મેન્દ્રભાઈ, તમે આ ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો ને, હું સુરત શહેરમાં રહું છું ને આવા સેંકડો ક્લાસીસ મેં જોયા છે, તો મને એક એ જાણવાની ઈચ્છા છે કે આપણે 10-12 સુધી તો ભણ્યા જ હોઈએ છીએ સ્કૂલમાં અને એમાં કોલેજ સુધી ભણ્યા હોય, તો એમાં એ દરમિયાન અંગ્રેજી આવે છે, તો અલગથી સ્પોકન ઇંગ્લિશના કોર્સ જોઈન્ટ કરવાની અથવા આવા ક્લાસીસ કરવાની શું જરૂર? હું ચોક્કસ જણાવી દઉં। હવે નોર્મલી શું થાય કે આપણે શાળા કે કોલેજમાં અંગ્રેજી વિષય શીખતા હોઈએ તો એને એક સબ્જેક્ટ તરીકે જોઈએ, એની એક ટેક્સ્ટ બુક હોય, એમાં ક્વેશ્ચન આન્સર હોય। લગભગ બધાને ખબર હોય કે આ લેસન છે, આમાંથી 2 ક્વેશ્ચન આવશે, આમાંથી આ બ્લેન્ક્સ આવશે। એટલે એ જે વિષય આપણે શીખતા હોઈએ તે એક ભાષા, એક વિષય તરીકે શીખતા હોઈએ। જ્યારે અંગ્રેજી અથવા બીજી કોઈપણ ભાષા વ્યવહારમાં તમારે વાપરવી હોય તો એના માટે અલગ પ્રકારનું મટીરિયલ જોઈએ, અલગ પ્રકારની પદ્ધતિ જોઈએ, રાઈટ? એક જુદું જ એકનો માહોલ જોઈએ। તો એના માટે તમારે સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસની કદાચ જરૂર પડે। ઘણા વ્યક્તિ એવા હોય કે જે લોકોને વાતાવરણ મળી જતું હોય, ધારો કે ઘરમાં ઘણા બધા અંગ્રેજી બોલતા હોય, એમના મિત્ર વર્તુળમાં ઘણા બધા અંગ્રેજી બોલતા હોય, શાળામાં ધારો કે બહુ સારું માહોલ મળતો હોય, તો કદાચ એ લોકોને જરૂર નહીં પણ પડે જી। પણ સામાન્ય રીતે અંગ્રેજી માટે આવા ક્લાસની જરૂર પડે, સ્પોકન ઇંગ્લિશના। અચ્છા। હવે આ જે ક્લાસીસની જરૂર પડે ને, સમજી લો કોઈને ક્લાસીસ જોઈન્ટ કરવું છે તો કેવું ક્લાસીસ જોઈન્ટ કરવું જોઈએ, અથવા ક્લાસીસ જોઈન્ટ કરતાં પહેલાં શું વસ્તુ છે જે ધ્યાનમાં રાખવી જોઈએ? આ બહુ સરસ પ્રશ્ન છે અને અઘરો પણ છે જી, છતાં હું મારી રીતે એનો પ્રયત્ન કરીશ જી। હું જ્યારે બીએડ કરતો હતો ને તે વખતે અમારા શિક્ષકો કહેતા હતા કે કોઈ પણ એકેડેમિક એન્ટરપ્રાઇઝ હોય, કોઈ પણ શિક્ષણને લગતી વાત હોય જી, તો એમાં 3 વસ્તુ પર પરિણામ આધારિત હોય છે જી। 3 M's એને લોકો કહેતા હોય છે। 3 M એટલે એમ બધા કે 3 M's। બરોબર। તો પહેલો જે M છે એ મેન, એટલે કે મોટે ભાગે તો શિક્ષક પર એ બહુ જ આધાર રાખે શિક્ષક અને વિદ્યાર્થીઓ એટલે અચ્છા બેસિકલી પીપલ એટલે તમે જે પણ સંસ્થામાં જોડાતા હોય તો ત્યાં કયા પ્રકારના વ્યક્તિઓ છે કયા પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે જે ભણાવનાર છે એનો પોતાનું ભાષા પ્રત્યેનો લગાવ કેટલો છે પોતે પેશનેટ છે કે નહીં એ પોતે એમનું ક્વોલિફિકેશન શું છે એ બધી વસ્તુ થોડુંક રિસર્ચ કરી શકાય તો એ સારું કહેવાય બરાબર બીજી એક વસ્તુ છે બીજો જે એમ છે એ છે મેથડ બરાબર હવે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગની અંદર ઘણી બધી મેથડ્સ આવતી હોય છે ઘણી બધી પદ્ધતિઓ આવતી હોય છે હું તો યુનિવર્સિટીમાં આ વિષય ભણાવતો હતો ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ એટલે મને ખ્યાલ છે બહુ ડિટેલમાં અમે અભ્યાસ કર્યો છે અચ્છા કે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગની ઘણી બધી મેથડ્સ તમને ખ્યાલ હોય તો આપણે આપણા કદાચ મારા પેરેન્ટ્સના સમયથી પાઠમાળા ચાલતી હતી અંગ્રેજી શીખવા માટે તમે કોઈ પણ એજેડ વ્યક્તિને પૂછો કે તમે અંગ્રેજી કેવી રીતે શીખેલા તો એ મોટે ભાગે પાઠમાળા કહેશે તો એ પાઠમાળા પણ એક પદ્ધતિ હતી ગ્રેમર ટ્રાન્સલેશન મેથડ હતી આજની તારીખમાં એ થોડીક અઘરી છે લાંબો સમય ચાલનારી છે એટલા માટે હવે નવી પદ્ધતિ આવી છે બરાબર તો તમે કોઈ પૂછે કે આખા વર્લ્ડમાં અત્યારે કઈ પદ્ધતિ અંગ્રેજી શીખવવામાં આવે છે તો હું એમ કહીશ કે અંગ્રેજી નહીં પણ કોઈ પણ ભાષા અત્યારે આખા વિશ્વની અંદર CLT પદ્ધતિ એ ચાલે છે જેને કહેવાય છે કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ ઇવન આપણી સંસ્કૃત ભાષા શીખવા માટેની પદ્ધતિ પણ એ CLT બનેલી છે અત્યારે સંસ્કૃત ભારતીમાં જે બધા કોર્સિસ ચાલે છે તો એ CLT પદ્ધતિ પ્રમાણે કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ એટલે એમાં ભાષાનો કોઈ પણ મુદ્દો શીખવા માટે કમ્યુનિકેશનનો સહારો લેવામાં આવે બરાબર એટલે પદ્ધતિ પણ એ જ છે ગોલ પણ એ જ છે કમ્યુનિકેશન તો આ CLT પદ્ધતિ થઈ એટલે પહેલું એમ હતું મેન પછી બીજું છે મેથડ અને થર્ડ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ એ મટીરિયલ એટલે તમે જે સંસ્થામાં જવાના છો ત્યાં કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે એ કોણે તૈયાર કર્યું છે કેવી રીતે તૈયાર કર્યું છે એની પાછળ કેટલું રિસર્ચ થયું છે એને એડિટ કોણે કર્યું છે કેટલા સમયથી આ વપરાઈ રહ્યું છે આ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ છે કે નહીં તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમે એક ચોક્કસ વર્ગની પસંદગી કરી શકો બહુ સરસ એટલે આ થ્રી એમની વાત કરી મેન મેથડ અને મટીરિયલ ચાલો મટીરિયલ તો તમે બનાવતા હશો તમારી ઇન્સ્ટિટ્યૂટ માટે અને તમારી મેથડ પણ કંઈક અલગ હશે તો બીજા ક્લાસીસની કમ્પેરમાં અમે તમને શા માટે સિલેક્ટ કરી વાય વી ચૂઝ યુ તમારી અંદર એવી શું ખાસિયત છે તમારી ઇન્સ્ટિટ્યૂટની અંદર એના વિશે જરાક માહિતી આપશો ચોક્કસ જી એટલે મેં જે આ ત્રણ વસ્તુની વાત કરી તમને મેન મેથડ અને મટીરિયલ તેમાં મટીરિયલ જે છે ખાસ કરીને એનું હું તમને ઉદાહરણ આપું કે અમારી સંસ્થામાં જે પણ મટીરિયલ વાપરીએ હું એટલે એવી બીજી ઘણી સારી સંસ્થા હોઈ શકે હું માત્ર અમારી જ વાત નથી કરતો કારણ કે મને ખબર છે કે ગુજરાતમાં અને ઇવન આખા ઇન્ડિયામાં હું તો ઘણી બધી સંસ્થાઓમાં ફર્યો છું અને ઘણા બહુ જ અદ્ભુત કામ કરી રહ્યા છે તો અમારી સંસ્થામાં અમે એક મટીરિયલ બનાવવાનું હોય તો મોટેભાગે વર્કશીટ ફોર્મમાં હોય તો અમારા ટીચર્સની ટીમમાંથી કોઈ પણ વ્યક્તિ ધારો કે એક મટીરિયલ બનાવ્યું એમણે એક વર્કશીટ બનાવી તો એ વર્કશીટ અમે બધા પહેલાં એકવાર જોઈ લઈએ ચેક કરીએ એની પર બીજાની કોમેન્ટ્સ પણ લઈએ કંઈક ઓથેન્ટિક રેફરન્સ મટીરિયલમાં જોવાનું હોય તો એ પણ જોઈ લઈએ અને એ તૈયાર થાય પછી મારા વ્યક્તિગત સર્કલમાં આખા વિશ્વમાં ઘણા બધા ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ એક્સપર્ટ્સ છે ભારતમાં પણ છે તો એવા મારાથી પણ સિનિયર હોય મારાથી પણ વધારે જાણકાર હોય એવા વ્યક્તિઓનું હું એ મટીરિયલ મોકલું એ લોકો એમના ફીડબેક આપે કોઈ કરેક્શન હોય તો એ પણ અમે કરી લઈએ ત્યાર પછી હું અમારી જ ટીમના ટીચર્સને ટ્રાયઆઉટ માટે આપો કે તમે આ ટ્રાય કરો અને દરેક ક્લાસનું જેવી રીતે દરેક વર્કશીટનો એક ગોલ હોય કે આ ક્લાસ પૂરો થાય આ વર્કશીટ વાપરીને તો મારા વિદ્યાર્થીઓને આ વસ્તુ આટલી આવડવી જોઈએ બરાબર તો એ ગોલ અચીવ થાય છે કે નહીં કેટલા અંશે થાય છે કયા ફીડબેક આપણે ટીચર્સના પણ ફીડબેક લઈએ સ્ટુડન્ટ્સના પણ ફીડબેક લઈએ એટલે આપણને ખબર પડે કે આમાં આ બધા સુધારા કરવાની જરૂર છે એ સુધારા થાય ત્યાર પછી ફાઇનલ એ વર્કશીટ અમારા કોર્સબુકમાં અમે મૂકીએ ત્યાં સુધી અમે એને કોર્સબુકમાં નહીં મૂકીએ બરાબર એટલે આ એક વસ્તુ થઈ મટીરિયલ માટેની જેવી રીતે અમે ટીચિંગમાં પણ ખાસ એવું રાખીએ છીએ કે કોઈ પણ ટીચર જોડાય અમારી સાથે પહેલે દિવસે તમે ભણાવવા બેસી જાય એવું અમે નથી કરતા બરાબર કારણ કે દરેક વ્યક્તિઓની પોતપોતાની પદ્ધતિ હોય એટલે અમે અમારી જે ફ્લુએન્ટલિંગ્વાની મેથડ છે ભણાવવાની દરેક વર્કશીટની અલગ અલગ મેથડ હોય તો એ ભણાવવાની પદ્ધતિ શીખવીએ ને ઘણીવાર એમાં બહુ રમૂજી એવા ઉદાહરણ પણ જોવા મળે અમને કે અમે ટીચરને કહીએ કે તમારે આ ભણાવવાનું છે તો એ પેજ પર માત્ર ચિત્ર જ હોય તો પેલા ટીચર્સ કન્ફ્યુઝ થઈ જાય કે આ કેવી રીતે ભણાવવાનું એટલે અમે કહીએ ચિંતા નહીં કરો અમે તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશું એટલે કહીએ અને પછી એ ક્લાસરૂમમાં જ્યારે એક્ઝિક્યુટ કરે ને એમના ચહેરા પરની ચમક જ જુદી હોય બહુ સરસ. ધર્મેન્દ્રભાઈ, ઘણા ઇન્સ્ટિટ્યૂટ કે ઘણા ક્લાસીસની હું વાત કરું તો એ લોકો એમ કહેતા હોય કે તમારે ઇંગ્લિશ સ્પીકિંગ ફ્લુએન્ટલી માટે તમારે ન્યૂઝ ચેનલ જોવાની, અમુક ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાના, તો આ ટાઈપની એક્ટિવિટીઝ કરવાનું કહેતા હોય છે. તો તમે તમારી ઇન્સ્ટિટ્યૂટમાં આવી કંઈ એક્ટિવિટીઝ કે એવું થાય છે? ચોક્કસ જી. આની થોડીક માહિતી આપું કે તમે તમારી માતૃભાષા કેવી રીતે શીખ્યા? જી, તો દરેક વ્યક્તિ પોતપોતાની માતૃભાષા એ આજુબાજુના વાતાવરણને કારણે શીખી હોય. જી, તમારા પેરેન્ટ્સ છે કે ઘરના બીજા સભ્યો હોય, જી, બીજા આડોશ પડોશમાં જે લોકો રહેતા હોય તે લોકો બોલતા હોય, અને તમારા મગજની અંદર, તમારા બ્રેઇનની અંદર કુદરતે એક એવું ઘરેણું આપેલું છે જેનું નામ છે LAD. અચ્છા, LAD. લાડ. હા, જે લાડ છે તે લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ. બરોબર. એક સાયન્ટિફિકલી પ્રૂવ્ડ છે કે દરેક વ્યક્તિના બ્રેઇનમાં. નોમ ચોમ્સ્કી નામના એક વૈજ્ઞાનિક હતા, લેંગ્વેજ સાયન્ટિસ્ટ હતા, એમણે અમેરિકાની અંદર વર્ષો પછી પ્રયોગ કરીને પછી એમણે બુક્સમાં બધું લખ્યું જ છે સ્પષ્ટ. આ બધું જનરલ નોલેજની વસ્તુ થઈ ગઈ હવે. બરોબર. કે લાડ એ દરેક વ્યક્તિમાં હોય જ છે. તો એ લેડને એક્ટિવેટ ક્યારે કરી શકાય? કે જ્યારે તમે એનું બહુ જુદું વાતાવરણ આપો ત્યારે. જી. એટલે બાળક ધારો કે ગુજરાતી વાતાવરણમાં રહે તો એને ગુજરાતી આવડી જાય. લગભગ 2.5 કે 3 વર્ષે તો તમે એને હું ફ્લુએન્ટલી બોલતા થઈ ગયેલા હતા. જી. બેંગોલી લેંગ્વેજનું વાતાવરણ મળતું હોય, બેંગોલી બોલતું થઈ જાય. જર્મન લેંગ્વેજનું વાતાવરણ મળતું હોય, જર્મન બોલતું થઈ જાય. જી. એટલે જે પણ ભાષાનું વાતાવરણ તમે બાળપણમાં પહેલાં 3 વર્ષમાં આપો, જે ભાષા બહુ જ સહેલાઈથી એ બોલતું થઈ જાય ફ્લુએન્ટલી. બરોબર. પછી એ તો તમે હું સ્કૂલે ગયા અને પછી જ આપણે વાંચવાનું શરૂ કર્યું કે ગ્રામર કે વોકેબ્યુલરી તો પછી આવ્યું. બરોબર. એટલે વાતાવરણ આપવું વિદ્યાર્થીને એ બહુ અનિવાર્ય છે. હવે તમે એની કમ્પેરિઝન આપણી ધારો કે સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરવા અંગ્રેજી ભાષા માટે ખાસ કરીને તમે વિચારો. જી. તો બાળક શાળામાં જાય, હજુ એક પણ વાક્ય બોલતું નથી, છતાં આપણે એને નાઉન છે, એડજેક્ટિવ છે, વર્બ છે, એ બધી વાત કરીએ, એને ગ્રામરની કે ટેન્સની કે બધી વાત કરીએ, તો એ થોડું અનનેચરલ છે. બરાબર. કુદરતી રીતે જે ભાષા શીખવાની હોય તે તો વાતાવરણમાંથી પહેલાં આવવી હોય, પછી તમે વ્યાકરણને બધું શીખતા હોય. તો એ અંગ્રેજી માટે ક્રિએટ કરવું હોય તો શું કરવું? તમે પોતે બાળકને સીધું ઇંગ્લેન્ડ કે અમેરિકા મોકલી શકવાના નથી, કે તમે પોતે પણ જઈ શકવાના નથી, એવું તો શક્ય જ નહીં. બહુ ઓછા વ્યક્તિઓ એવું કરી શકે. જી. તો એને બદલે સેકન્ડ બેસ્ટ ઓપ્શન કયું છે કે તમારી આસપાસ જેટલું બને એટલું સારું અંગ્રેજી બોલાતું હોય અને તમે સાંભળા કરો. નસીબ જો કે આપણી પાસે અત્યારે એટલી બધી વેબસાઇટ અને એપ્લિકેશન્સ ને બધું છે. એક ઉદાહરણ તમને આપું. એક UK રેડિયો નામની એક એપ છે. UK રેડિયો. એની અંદર યુકેના લગભગ 200-500 રેડિયો સ્ટેશન 24 કલાક ફ્રી તમને અવેલેબલ છે. તો એમાંથી હું તમને એક રેકમેન્ડ કરું. ધારો કે મારે તમને રેકમેન્ડ કરું, તમને ન્યૂઝમાં તમને બહુ ઇન્ટરેસ્ટ છે તો તમે એ BBC રેડિયો તમે સાંભળી શકો. ધારો કે કોઈને લિટરેચરમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, સ્ટોરી કે નોવેલ બધી જાણવી હોય, તો એ BBC Radio 4 Extra નામની એક ચેનલ છે. ફરીથી કહીશ, BBC Radio 4 અને પછી એક E એવું સિમ્બલ છે, એક્સ્ટ્રા. અચ્છા. તો એ ચેનલની ઉપર વિશ્વના મહાન બધા જે લેખકો હોય, સાયન્ટિસ્ટ હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, એ બધાના ઇન્ટરવ્યૂ લેતા હોય. બરાબર. તો એની અંદર તમને એકદમ નોર્મલ, નેચરલ, સ્પોન્ટેનિયસ, ઓથેન્ટિક એવું ઇંગ્લિશ સાંભળવાની તક મળે. બરાબર. હવે એના માટે તમારે રેડિયો સામે મૂકીને સાંભળ્યા કરવાની એવી જરૂર નથી. તમે કુકિંગ કરતા હોય, તમે કોઈ બીજું કામ કરતા હોય, તમારે ચાલુ રાખવાનું, ભલે ખૂણામાં ચાલ્યા કરીએ. તો એ સબકોન્શિયસ માઇન્ડમાં જેટલું પણ અંગ્રેજી જશે, સારું અંગ્રેજી, સાચું અંગ્રેજી, એટલું તમે સહેલાઈથી બોલતા થઈ જશો. બહુ સારું. એટલે અમે ઘણી બધી એપ રેકમેન્ડ કરીએ છીએ, કેટલીક વેબસાઇટ્સ એવી રેકમેન્ડ કરીએ છીએ. ધારો કે કોઈને વાંચવામાં રીડિંગ કોમ્પ્રિહેન્શન સુધારવું હોય, સાથે શબ્દ ભંડોળ પણ વધારવું હોય, તો ઈસપ્સ ફેબલ્સ નામની એક વેબસાઇટ છે. એમાં અદ્ભુત ભાષાની અંદર વાર્તાઓ બધી લખેલી છે, અને ગવર્મેન્ટ ઓફ અમેરિકાની જે એક વેબસાઇટ છે એમાં એ લોકોએ બધી સ્ટોરીઝ મૂકેલી છે. તો આવી ઘણી બધી વેબસાઇટ્સ અમે રેકમેન્ડ કરીએ છીએ. ઘણું મટીરિયલ અમે વોટ્સએપથી વિદ્યાર્થીઓને મોકલીએ છીએ. બહુ સરસ. ધર્મેન્દ્રભાઈ, મને એક ક્યુરિયોસિટી છે કે આપણે ઇંગ્લિશ મતલબ શીખ્યા પછી બહાર જવું હોય અથવા બહાર જવા માટે થઈને ઇંગ્લિશ શીખવું કમ્પલસરી છે, જરૂરી છે? અને એના માટે ઇંગ્લિશ શીખવા માટે જે ગ્રામર છે એ ગ્રામર છે, ટેન્સ છે, એ બધું કમ્પલસરી છે? नॉर्मली विद्यार्थी घनी अमार त्या इंक्वायरी माटे आवे ने पेरेंट्स पण आवे तो एम के मारे कई ग्रामर नहीं शीखवो ए लोकोने खाली बोलता करी दो नहीं। अच्छा एटले आवी अलग अलग प्रकारनी मान्यताओं लईने व्यक्ति आवतो होय। पण मारो छल्ला 30 वर्षनो अनुभव जो तमने कहूँ जी तो कोईपण व्यक्तिए कोईपण भाषा पर प्रभुत्व मेळवવું હોય तो एने 7 वस्तु पर काम करवू ज पड़े। अच्छा आ 7 वस्तु में 4 जे छे ते स्किल्स छे लिसनिंग स्पीकिंग रीडिंग एंड राइटिंग आ 4 स्किल्स कहेवाय अने 3 जे सिस्टम्स छे दरेक भाषानी अमुक सिस्टम्स होय तो आ 3 छे वोकेब्युलरी ग्रामर अने प्रोनाउंसिएशन। अच्छा तो आ 3 सिस्टम पर काम करे आ 4 स्किल्स पर काम करे तो ज व्यक्ति साहजिकताथी ए मातृभाषानी जेम ए कोईपण फॉरेन लैंग्वेजे बोली सके। बराबर घणा एम कहे इंग्लिश इंग्लैंड में बाळक बोले छे क्या ग्रामर शीखवा गयो पण एने जेटलुं वातावरण मळेलुं बाळपणथी एटलुं तमे आप्युं छे तमारा बाळकने नथी आप्युं आपी शकता ज नथी। इवन मारा घरमां पण भले मारा घरना बधा ज व्यक्तिओ अंग्रेजी जाणे छे मारी वाइफ अने हुं अमे तो फ्रेंच पण जाणीए छे पण अमे लोको घरमां कोई इंग्लिश में के फ्रेंच में बात नथी करता। कोई गेस्ट आव्यो होय तो ठीक छे अमे बात करीए पण सामान्यतः अमे गुजराती ज बोलीए छे। एटले वातावरण ज्यां सुधी पूरेपूरुं नहीं मळे बाळकने त्यां सुधी अंग्रेजी बोली शकवानुं नथी अने એટલા માટે આપણે એને ગ્રામર ને વોકેબ્યુલરી શબ્દ ભંડોળ પણ છે તમે લિસ્ટ વાંચીને કેટલા શબ્દો તમે ગોખી શકો ડિક્શનરી વાંચીને કેટલા કરી શકો નહીં ચાલે એટલે એટલા માટે તમારે હાઉ ટુ ડેવલપ વોકેબ્યુલરી એની ટેકનિક્સ જાણવી પડે એનાથી તમારી સ્પીડ ઓફ લર્નિંગ વધી જાય બેસિકલી સ્પીડ ઓફ લર્નિંગ વધી જાય। બરોબર એક એક્ઝામ્પલ આપું खास करने टेक्निक जे कही ने कि भाई वोकेब्युलरी टेक्निक तमे क्लास में शीख्या होय तो एनो एडवांटेज तमने केवी रीते मळे तो धारो के हूँ विद्यार्थीओ घणी वार पूछूं कि आ शुं छे तो लोको कहे छे कि भाई स्पेक्टेकल्स छे। हवे हूँ ए लोकोने एम कहूँ कि आ स्पेक्टेकल्स वर्ड जे छे ने एनो गुजराती चश्मा करी दो मात्र तो तमे वोकेब्युलरी लर्निंगनी एक ऑपोर्च्युनिटी मिस करी एम कहेवाय। तो केवी रीते तो स्पेक्टेकल्सनी अंदर एक ग्रीक भाषानो शब्द वपरायो छे ग्रीक अने लेटिनमांथी घणा बधा वर्ड्स आवेला छे तो लेटिनमां पण रूट छे स्पेक्टेर तो स्पेक्ट एटले जोवुं। हवे तमे विचारो कि अंग्रेजी भाषामां केटला बधा एवा शब्द आव्या छे कि जेमां स्पेक्टनो अर्थ जोवाने लगतो छे। फॉर एक्झाम्पल हूँ मारू कोईपण काम स्टार्ट करूँ छे पहला मारी कम्प्यूटर स्क्रीन पर मारा गुरुनो फोटो मूकेला छे बे गुरु जे छे ते तो हूँ वारंवार एमने जोऊँ छूँ तो एने हूँ रिस्पेक्ट आपू छूँ तो री एटले वारंवार अने स्पेक्ट एटले जोवुं। बराबर कोई खून थयुं होय तारो के तो कोण छे सस्पेक्ट आपणे एम पूछीए सस्पेक्ट एमां पण स्पेक्ट छे इन्स्पेक्टर आवशे तो ए इन्स्पेक्ट करशे। कोई संस्थामां तमे जोड़ाता होय तमे पूछो कि मारा प्रोस्पेक्ट्स केवा छे अहींया तमे संस्थामां जाओ एडमिशन माटे कॉलेजमां तो तमने प्रोस्पेक्टस आपशे। सायन्सना स्टुडंट्सने स्पेक्ट्रम खबर हशे जी। कोईकवार कोई व्यक्ति के तमारे अंत अवलोकन की जरूर है इंट्रोस्पेक्शन की जरूर है। अच्छा राइट घणी वार एमां पण स्पेक्ट आवे छे घणी कंपनीओं में रेट्रोस्पेक्शन की जरूर पड़े भूतकाळने जोता होय तो स्पेक्ट एक रूट है एना परथी अंग्रेजी भाषा में केटला बधा शब्दों बन्या छे अने आवा तमे 300-400 रूट्स करो एटले तमारुं शब्द भंडोळ एक अलग ज लेवल पर जीनो ऊभुं रही जाए ढगलो थई जाए। बरोबर धर्मेंद्रभाई तमने अंग्रेजी सिवाय बीजी कई कई भाषाओ आवड़े छे कई कई भाषा जाणो छो? मूळ गुजराती मातृभाषा जी मारा मदर मातृ एमनी मातृभाषा लगभग मराठी जेवी कारण के महाराष्ट्र में एमनो जन्म थयो। अच्छा એટલે કદાચ જન્મ પછી માતૃભાષા પછી જો કોઈ ભાષા સાંભળી હોય તો મરાઠી એટલે મને મરાઠી બહુ જલ્દી ખ્યાલ આવી જાય અને આમ પણ મુંબઈમાં મેં મારા ઘણા બધા મિત્રો પાસેથી ઘણું બધું શીખ્યો છું। બરોબર એટલે મરાઠી ખ્યાલ આવી જાય ત્યાર પછી સંસ્કૃત મને ગર્વ થાય કે મારા શાળાકીય જે શિક્ષકો હતા જી એ મને સંસ્કૃત એટલું સારું શીખવેલું કે આજે કોઈક વસ્તુ હું સંસ્કૃતમાં વાંચતો હોઉં તો મને ખ્યાલ તો આવી જાય કે આ કંઈક આ કહેવા માંગે છે ભલે હું બોલી નથી શકતો। બરોબર હમ સ્વલ્પમ સંસ્કૃતમ જાનામી તથાપિ હમ સંસ્કૃતમ વદામી મને ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે છે। બરોબર ત્યાર પછી ફ્રેન્ચ મને હું સારી રીતે વાંચી શકું છું પ્રાઇમરી ફ્રેન્ચ બોલી પણ શકું છું અને મારા વિડીયોઝ પણ મેં મૂક્યા છે ફ્રેન્ચના પણ હજુ ઘણું બધું કરવાનું બાકી છે જી। બીજી ઘણી બધી ભાષાઓ હિન્દી આપણી બોલિવૂડને કારણે હિન્દી પણ થોડું ઘણું આપણને આવડે છે પણ હજુ પણ મારે જો હિન્દીમાં વક્તવ્ય આપવાનું હોય ઘણીવાર એવું બને કે કોઈ શાળામાં ગયા કોઈ કોલેજમાં ગયા હોય તે લોકો હિન્દીમાં બોલવા માટે કહે તો એ લોકોને પહેલેથી કીધું કે મેરી હિન્દી કમજોર હૈ हिंदी में सही शब्द का चयन करना मेरे लिए अति कठिन है એટલે જે ભાષા હું બોલીશ તમારે સ્વીકારી લેવાની, બરોબર. પણ ભાષા પ્રત્યે પ્રેમ છે મને, હજુ પણ ઘણી ભાષા શીખવાની બાકી છે. અચ્છા, બહુ સરસ. અમે શુભેચ્છા આપીએ છીએ કે તમે ઘણી બધી ભાષાઓ શીખો અને આ ભાષાનો ઉપયોગ તમે અલગ અલગ સિટી અને શહેરોમાં પણ કરો એવી અમારી શુભેચ્છાઓ છે. ધર્મેન્દ્રભાઈ, મને એક જાણવાની ક્યુરિયોસિટી છે કે તમે આટલી ભાષા જાણી તો એનો તમે સિટી અથવા શહેરની બહાર એટલે આઉટ ઓફ કન્ટ્રી પણ તમે એનો કંઈ ઉપયોગ કરો? તમે કોઈ વિદેશ યાત્રા કરી છે ખરા? હા, મેં લગભગ 2006માં મારું પીએચડી પૂરું કર્યું અને તે પહેલાંથી જ લગભગ 7-8 વર્ષથી હું ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશનમાં બહુ જ એક્ટિવ હતો અને આખા ભારતમાં લગભગ કોઈ સ્ટેટ બાકી નહીં હોય જ્યાં અમે વર્કશોપ કે ટ્રેનિંગ પ્રોગ્રામ, ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ખાસ અને અમે બહુ બધા કર્યા. બરાબર. તો એ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ્સને બધાને ધ્યાનમાં રાખીને મને અમેરિકન સેન્ટર, જે ગવર્મેન્ટ ઓફ અમેરિકા જે છે એનું એક અમેરિકન સેન્ટર છે જે લોકો કલ્ચરલ એક્ટિવિટીઝમાં ખાસ એ લોકો ભાગ લેતા હોય છે. બરાબર. તો એમણે મને એક આમંત્રણ આપ્યું અને હું યુએસ, કેલિફોર્નિયા, સિયાટલ એ બધી જગ્યાએ ત્યાં ઘણી બધી એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સની મેં મુલાકાત લીધી અને ત્યાં એક જે બહુ જ મોટી કોન્ફરન્સ થાય છે એ કોન્ફરન્સ પણ મેં અટેન્ડ કરી એ 2007માં. ત્યાર પછી પણ અમારું ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ફિલ્ડમાં તો કામ ચાલુ જ હતું અને ફોર્ચ્યુનેટલી મને 2011માં બ્રિટિશ કાઉન્સિલની એક સ્પેશિયલ સ્કોલરશીપ મળી અને મને યુકે જવાની તક મળી. સરસ. જ્યાં અમે જે પણ પુસ્તકો, જે મોટા મોટા લેખકોના વાંચતો હતો હું, જે લોકોને હું બહુ જ માન આપતો હતો, એ લોકોને ફેસ ટુ ફેસ મળવાની મને તક મળી, એ લોકોની સાથે ચર્ચા કરવાની તક મળી અને એ મારો કદાચ વન ઓફ ધ બેસ્ટ ટાઈમ્સમાં કહી શકાય ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ કરિયરની અંદર, કે મારા ગુરુના ગુરુને પણ મળ્યો ત્યાં. સુપર. એટલે બે વાર મને આવી રીતે ફોરેન તક મળી અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં તો મેં મારું પોતાનું રિસર્ચ પેપર પણ રજૂ કર્યું અને નસીબ મારું એટલું સારું કે જે મેં જ્યારે રિસર્ચ પેપર ત્યાં રજૂ કર્યું તે વખતે જે ગુરુએ મને પીએચડી વખતે ઇંગ્લેન્ડમાં બેઠા બેઠા હેલ્પ કરી હતી, જેનો હું ક્યારેય મળ્યો નહોતો, જેની સાથે કોઈ પૈસાની લેવડ દેવડ નહોતી થયેલી, જે વ્યક્તિએ મારા માટે કલાકોના કલાકો આપ્યા હતા, તો એ વ્યક્તિને મને મળવાની તક મળી. હું એમના ઘરે પણ ગયો અને મારું રિસર્ચ પેપર મેં એમની સામે રજૂ કર્યું. બહુ સરસ, બહુ સરસ. જે અત્યારે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગની અંદર બહુ જ મોટું નામ છે ડૉક્ટર રિચર્ડ કોડવેલ. અચ્છા. એમનું ફોનોલોજી, ફોનેટિક્સ, પ્રોનન્સિએશન એ બધા ફિલ્ડમાં ઇન્ટરનેશનલ લેવલ પર બહુ જ મોટું નામ છે. જી, બહુ સરસ. બહુ સારી તમારી જર્ની રહી સર અત્યાર સુધીની તમારી. મારે એક છેલ્લે એક તમને પ્રશ્ન છે કે તમે આ જે જર્ની 30 વર્ષથી તમે ટીચિંગ ફિલ્ડમાં આવ્યા છો, તો જનરલી કહેવાય છે કે લેખક અને શિક્ષક આમ એની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી હોતી, મતલબ તમે સ્ટ્રગલ રહે છે ઘણા, તો આવા સમયે તમારા ફેમિલીનો તમને કયા પ્રકારનો સપોર્ટ મળ્યો છે એના વિશે વાત કરશો? બહુ જ અગત્યનો પ્રશ્ન છે કારણ કે ઘણા બધા મારા જે પગલાઓ, જેને બ્લન્ડર્સ કહી શકાય, મૂર્ખાઈ કહી શકાય, લોકો મને મૂર્ખાઈ પણ કહેતા હતા કારણ કે એલએનટી મેં જોબ છોડી તે વખતે હું પરમનન્ટ એમ્પ્લોય હતો. અચ્છા. અને તે છોડી તે વખતે બીજી કોઈ જગ્યાએ નોકરી નહોતી, બીજો કોઈ આવકનો કોઈ સ્ત્રોત નહોતો, પણ આ બધાની પાછળ મારા જે મારા ધર્મપત્ની વાઇફ, એમનો મારે પૂરેપૂરો સપોર્ટ રહ્યો અને ઘણા બધા સેક્રિફાઇસીસ અમે આખી જિંદગી કર્યા એવું લાગે છે અને હજુ પણ કરી રહ્યા છે. એટલે આ સંઘર્ષ કેવું કે હું 2 કલાક ભણાવતો હતો અને બાકીનો સમય હું અભ્યાસ કરતો હતો, એટલે ઇન્કમ મર્યાદિત પહેલેથી જ રાખી કદાચ એવું કહી શકાય. પણ એનો બીજો એડવાન્ટેજ એ મળ્યો કે આજે જે કંપનીમાં હું નોકરી કરતો એ જ કંપનીમાં મેં ઘણા બધા વર્કશોપ કર્યા. ઇવન આજની તારીખ પણ, આજે સાંજે આ પ્રોગ્રામ અહીંયા પતે ત્યાર પછી મારે એલએનટીમાં એક વર્કશોપ માટે જવાનું છે, 15 દિવસનો એક વર્કશોપ ચાલી રહ્યો છે. બરોબર. એટલે નો પેઇન નો ગેઇન જે આપણે કહીએ, એટલે એ રહ્યું છે. એ બહુ સારો સપોર્ટ રહ્યો તમને? બહુ સારો, ફેમિલીનો સપોર્ટ બહુ જ સારો રહ્યો. જી. હવે તમે જાતા જાતા એક મેસેજ તમારા દર્શક મિત્રોને કે જે લોકો ઇંગ્લિશ શીખવા માંગે છે અથવા કોઈ ક્લાસીસ ચલાવી રહ્યા છે તેમને કંઈક મેસેજ આપવા માંગતા હશે? હા, ચોક્કસ. મિત્રો, કદાચ મારું જે સૌથી અગત્યનું કામ જે કહી શકાય ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ફિલ્ડની અંદર એ છે અમારી એક વેબસાઇટ. તો આ વેબસાઇટ છે fluentlingua.com અને આ વેબસાઇટ હું એટલા માટે કહું છું કે આ વિડીયો જોનાર વ્યક્તિ, ધારો કે કદાચ સુરત નહીં આવી શકે, મને નહીં મળી શકે, તો ઘરે બેઠા તમારે જો અંગ્રેજી શીખવું હોય तो अमारी वेबसाइट में अमे एक फ्री मटीरियल सेक्शन राख्यू छे। कोई ज लॉगिन नहीं, कोई ज नंबर नहीं, कोई ईमेल नहीं, सीधू तमारे क्लिक करीने मटीरियल वापरवानुं छे। एमां अमे 5 प्रकारनी वस्तुओं मूकी छे। पहलू छे टेक्स्च्युअल मटीरियल, बीजू छे ऑडियो, घणा बधा ऑडियो मटीरियल ए तमने ख्याल आवे, समझो अने तमने गमे ए प्रकारना। त्यार पछी तीजू छे पिक्चर्स। हवे पिक्चर्स शेना माटे छे, तो खास करीने शब्द भंडोळ वधारवा माटे छे। लगभग 3 वर्षनी मेहनत पछी ए पिक्चर्स तैयार थया। 3 वर्ष सुधी सतत रोजना मटीरियल बनाव्या कर्यु અને 3 વર્ષના અંતે લગભગ 250 જેવા પિક્ચર્સ બનાવીએ છે, જેની અંદર કોઈ પણ એક શબ્દ હોય એના ઘણા બધા અર્થ જે એ સમજાવવા માટે, અને બહુ જ ઇન્ટરેસ્ટિંગલી, અને એમાં પાછા ચિત્ર પણ જે બનાવ્યા તો એ ધર્મેન્દ્ર શેઠ જાતે બનાવતો હોય, કારણ કે બહાર કોઈને હાયર કરવાનું પોસાય નહીં, બરાબર. એટલે એમાં ફોટોશોપ છે, કોરલ ડ્રો છે, MS Word છે, બધું જાતે જ હું શીખીને વાપરીને એમાં પિક્ચર્સ બનાવીને મૂક્યા હોય। तो ये पिक्चर्स मटीरियल है। त्यार पछी चौथुं से घणा बधा विडियोज, लगभग नहीं तो 150 वधारे विडियोज इंग्लिश लैंग्वेज टीचिंग माटे, गुजराती में, हिंदी में, इंग्लिश में, लगभग इंग्लिशना बधा ज पायाना सिद्धांतों तमने एमां मळी जशे। एटले आ चौथुं थयुं। अने पांचमुं टेस्ट जे छे। धारो के तमारी पासे 5 मिनिटनो समय होय, तमे एम थाय के चलो कंई इंग्लिशमां शीखीए, तो तमे टेस्ट सेक्शन में जाओ अने इंटरमीडिएट से, एलिमेंटरी से, एडवांस एवी कोईपण तमे टेस्ट आपो मोबाइल पर ज, अने तेमां जेवुं सबमिट करो एटले तमने तरत ज फीडबेक आपी दे, रिजल्ट पण आपी दे, क्यु वाक्य साचुं छे, केम साचुं छे, खोटुं छे तो केम खोटुं छे, ए पण तमने एनी अंदर ऑन धी स्पोट कहेवामां आवे। तमने एम थाय के मारे फरीथी टेस्ट आपी छे, फरीथी आपी शको। अनलिमिटेड टेस्ट। तो आ 5 प्रकारनी वस्तुओ तमे वापरी शको fluentlingua.com वेबसाइट पर, फ्री मटीरियल सेक्शननी अंदर। एमां टेक्स्ट छे, ऑडियो छे, पिक्चर्स छे, विडियो छे अने टेस्ट पण छे। अने आ सिवाय एक वस्तु खास जणावी दऊं के अमे एक ब्लॉग पण बनाव्यो छे। ए वेबसाइट पर तमने एक ब्लॉग पण जोवा मळशे। तो ये ब्लॉगनी उपर घणी बधी टिप्स तमे आपेली होय छे के इंग्लिश लैंग्वेज शीखवा माटे केवी रीते तैयार करी शकाय, हाउ टू बिकम अ बेटर लर्नर ऑफ इंग्लिश, IELTS तैयारी करवी होय छे, टोफेलनी तैयारी करवी छे, केवी रीते परीक्षानी तैयारी करी शकाय, कॉमन एरर्स पर खास करीने बहु ज बधुं मटीरियल में त्यां एमां मूक्युं छे। अने हमणां छेल्ला 2 वर्षथी खास करीने सोशियल मीडिया में, इंस्टाग्राम अने फेसबुक पर पण मारा विद्यार्थीओने कारणे खास मैं ए स्टार्ट कर्युं छे के मारा विद्यार्थीओ मने कहेता होय के तमे साहेब इंस्टाग्राम पर केम नथी, चलो एम पर पण मूकी दઈએ। जी, एटले ए पण तमे एमां जोई शको। अने मैं एवुं नक्की कर्युं छे कि सोशल मीडिया पर कोईपण हूँ पोस्ट मूकूँ, खास कर अमरी फ्लुएंटलिंगुआ पेज पर के इंस्टाग्राम पर, तो एम हेतु अंग्रेजी शीखवानो ज होय। એટલે કોઈપણ ધારો કે એક ક્લાઉડ્સનું ચિત્ર મૂક્યું હોય ને, તો એમાં પણ હું માત્ર ક્લાઉડ્સ એવું નહીં કહું, હું કહું કે આ કયા પ્રકારનું ક્લાઉડ છે, એ સિરસ છે ક્લાઉડ કે ક્યુમ્યુલસ ક્લાઉડ છે, રાઈટ, કે કોઈ અલગ પ્રકારનું ક્લાઉડ છે, તો એ હું ક્લાઉડનું પણ નામ મૂકું। પછી ઘણા શબ્દો જાણે જોઈને વઘરા મૂકું કે જેનાથી એ લોકોને એમ થાય કે ચાલો હું જોઈ લઉં। જી, ધારો કે કંઈક વસ્તુ મને મળી હોય તો હું લખું કે ઇટ વોઝ માય સેરેન્ડિપિટસ ડિસ્કવરી, એટલે પેલા વિદ્યાર્થીઓ વિચારે કે ભાઈ સેરેન્ડિપિટસ શું છે એમ, એટલે ઇનડાયરેક્ટલી એ લોકોને હું પ્રોમ્પ્ટ કરું કે ચાલો આ શબ્દ ન હોજો। અને ફોર્ચ્યુનેટલી ઘણીવાર કોઈ પાર્ટીમાં ગયો હોય, લગ્ન પ્રસંગમાં ગયો હોય, તો કોઈ વ્યક્તિ આવીને કહે સાહેબ તમારી આ પોસ્ટ જોઈ લી, એમાં આ શબ્દ મને બહુ ગમેલો હતો, આ એક્સપ્રેશન મને બહુ ગમેલું હતું। એટલે ઇનડાયરેક્ટ વેમાં લર્નિંગ થાય એવું મારી ઈચ્છા છે। બહુ સરસ, તમારી પોસ્ટ પણ ઇન્ટરેસ્ટિંગ છે અને તમારું વ્યક્તિત્વ પણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે। ખૂબ જ સરસ મુલાકાત રહી ધર્મેન્દ્રભાઈ શેઠ સાથે। તો દર્શક મિત્રો, આવા જ મળવા જેવા માણસને મળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। ધર્મેન્દ્રભાઈનો નંબર અને એમનું વેબસાઇટ અહીંયા તમને ડિસ્પ્લેમાં જોવા મળે છે, તમે એમનો સંપર્ક કરી શકો છો। તો આવતી મુલાકાત કોઈ વિશેષ વ્યક્તિ સાથે કરીશું। આ વીકમાં રજા લઈએ આપણે। આભાર માન્ય ધર્મેન્દ્રભાઈનો, થેન્ક યુ, ધન્યવાદ, થેન્ક યુ।